চতুষ্কোণ ABCD মা কোণ A বরাবর কোণ C মাইনাস 46° তো কোণ A শোধো তো মিত্র আমরা সর্বপ্রথম শু করিছু চক্রীয় চতুষ্কোণ ধরিছু আর চক্রীয় চতুষ্কোণ ধরিও নাম আপিছু A B C D ऐसो की दुची मैं तो तमाम ट्री याद रखवानो कि चक्रीय चतुष्कोण में सम समय ना कोणों ना मापना सरल कर लो था 180 अंश तो कोणों ए वत्ता कोणों सी बराबर 180 अंश कोणों बी वत्ता कोणों डी बराबर 180 अंश मान अपने सुधानो सोचे कोणों ए सुधानो चे बराबर तो कोणों ए प्लस कोणों सी बराबर 180 अंश था तो लगी सु कोणों ए प्लस कोणों सी बराबर 180 अंश तो माटे कोणों ए बराबर कितना चाहिए कोण सी माइनस 40 अंश तो कोण सी माइनस 40 अंश प्लस कोण सी बराबर 180 अंश तो माटे कोण सी प्लस कोण सी એટલે કેટલા 2 2 कोण सी बराबर હવે 40 સેમા છે બાદબાકી માં તો સેમા જાય સરવાળા માં જાય 180 प्लस 40 તો માટે 2 कोण सी तो 2 खूनों सी बराबर कितना 220 तो माटे तो बे समा छे गुणा करवा तो समा जाए भागाकार मा जाए तो खूनों सी बराबर 220 छेद मा 2 तो माटे खूनों सी बराबर 110 ओम्स बराबर आपने खूनों सी बराबर कितना है 110 ओम्स तो 110 सु छे खूनो ए तो लखी सु कि खूनो ए प्लस खूनो सी बराबर 180 अंश એમાં સેની કિંમત એપ્લાય કરીશું ખૂણો સી ની તો માટે ખૂણો એ પ્લસ ખૂણો સી બરાબર કેટલા 110 તો 110 બરાબર 180 તો માટે ખૂણો એ બરાબર તો 110 સરવાળામાં છે તો સમા જાય બાદબાકીમાં જાય તો 180 માઈનસ 110 તો માટે ખૂણો એ બરાબર કેટલા 70 અંશ આ તમારો જવાબ પસંદ કરીને જવાબ આપો સતત સામાન્ય રીતે કોઈ પણ આવૃત્તિ વિતરણ માટે ભૂલક માઈનસ મધ્યસ્થ બરાબર ખાલી જગ્યા ગુણ્યા મધ્યસ્થ માઈનસ મધ્ય મિત્રો આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે બરાબર તાનો જવાબ શું આવે 2 આ તમે તૈયાર કરવાની છે બરાબર 18 બે મિત્રોનો જન્મ ઈસવીસન 2000 માં થયો હતો તે મિત્રોનો જન્મદિવસ સમાન હોય તેની સંભાવના ખાલી જગ્યા થાય મિત્રો આ પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે તો મિત્રો પહેલા ખબર કેતે પડી કે લિપ વર્ષ છે કે વિંગ લિપ વર્ષ છે તો આપેલ સંખ્યાને 4 વડે ભાગી શકાય તો લિપ વર્ષ કહેવાય ના ભાગી શકાય તો બિન લિપ વર્ષ કહેવાય હવે જો 2000 ને 4 વડે ભાગી શકાય તો લિપ વર્ષ કહેવાય લિપ વર્ષના કુલ દિવસો કેટલા 366 શું કીધું છે કે તે મિત્રોનો જન્મ દિવસ સમાન હોય બરાબર તેની સંભાવના ખાલી જગ્યા થાય તો તમારો જવાબ શું આવે 1/366 sin theta upon 1 minus cot theta plus cos theta upon 1 minus tan theta બરાબર ખાજે તો મિત્રો આ તમને બે માર્કમાં પણ પૂછી શકાય બરાબર અને એક માર્કમાં પણ પૂછી શકાય બરાબર તો sin theta એકદમ ઈઝી અને મોસ્ટ આઈએમપી બરાબર sin theta બરાબર 1 minus cot theta plus cos theta upon 1 minus tan theta તો બરાબર મિત્રો sin theta ના sin theta જ રહેવા દેવાના 1 માઈનસ cot theta બરાબર સૂત્ર છે ત્રિકોણ ત્રિગો એવું છે કે જો તમે સૂત્ર આવડતા હોય તો તમને એકદમ ઈઝી લાગે બરાબર જો સૂત્ર ના આવડતા હોય તો એકદમ હાર્ડ લાગે બરાબર હવે આ દાખલામાં કશું જ છે નહીં cot theta તો cot theta બરાબર સૂત્ર શું cos theta upon sin theta તો प्लस cos theta 1 माइनस और tan theta बराबर सूत्र सु sin theta upon cos theta तो जो बराबर sin theta अब आ sin theta અહીં ગુણાઈ જાય એટલે sin theta minus cos theta upon sin theta प्लस cos theta અહીં પણ એવું જ cos theta અહીં ગુણાઈ જાય એટલે cos theta minus sin theta
अपॉन कॉस थीटा बराबर, तो छेद तो छेद अंश में जाए तो बराबर साइन स्क्वायर थीटा अपॉन साइन थीटा माइनस कॉस थीटा प्लस कॉस थीटा ऊपर जाता रहे तो कॉस स्क्वायर थीटा अपॉन कॉस थीटा माइनस साइन थीटा बराबर। तो साइन स्क्वायर थीटा आ तो बैठो ने बैठो लिखो छु के साइन स्क्वायर थीटा अपॉन साइन थीटा माइनस कॉस थीटा। હવે તો મિત્રો અહીં સાઈન થીટા માઈનસ કોસ થીટા છે તો અહીં આપણે સાઈન થીટા માઈનસ કોસ થીટા લાવવા હોય તો પલટ કેવું પડે, પલટ કહીએ તો આવું થાય માઈનસ સાઈન થીટા પ્લસ કોસ થીટા। તો માઈનસ આપણે અહીં ચિહ્ન બદલી કાઢીએ કે માઈનસ કોસ સ્ક્વેર થીટા અપોન, હવે ચિહ્ન બદલી કાઢ્યું બરાબર તો અહીં શું આવી જાય સાઈન થીટા માઈનસ કોસ થીટા બરાબર। તો જુઓ જે સરખા થઈ ગયા એ લસાઅ નીકળે નહીં તો બરાબર સાઈન સ્ક્વેર થીટા માઈનસ કોસ સ્ક્વેર થીટા અપોન સાઈન થીટા માઈનસ કોસ થીટા। મિત્રો બધે સૂત્રો જ લાગે, જુઓ એ સ્ક્વેર માઈનસ બી સ્ક્વેર તો એ માઈનસ બી એ પ્લસ બી તો સાઈન થીટા માઈનસ કોસ થીટા સાઈન થીટા પ્લસ કોસ થીટા अपॉन साइन थीटा माइनस कॉस थीटा तवड़ी क्यों बाकी શું રહ્યો साइन थीटा प्लस कॉस थीटा। આટલો મોટો દાખલો છે એટલે બે માર્કમાં પણ પૂછણ શક્યતા ખરી અને એક માર્કમાં પણ પૂછણ શક્યતા ખરી। જો એક વર્તુળ અને ચોરસની પરિમિતિઓ સમાન હોય તો તેમના ક્ષેત્રફળનો ગુણોત્તર ખાલી જગ્યા થાય, તો મિત્રો સૌપ્રથમ શું લખીશું મિત્રો આ તમને બે માર્કમાં પણ પૂછી શકાય બરાબર। તો વર્તુળ અને ચોરસ ની પરિમિતિઓ સમાન છે વર્તુળ અને ચોરસ ની પરિમિતિઓ કેવી છે સમાન છે બરાબર। તો વર્તુળની પરિમિતિ બરાબર ચોરસની પરિમિતિ કેમ બરાબર કેમ કે સમાન છે એટલે સરખા દેવાના। તો વર્તુળની પરિમિતિ બરાબર ચોરસની પરિમિતિ, તો મિત્રો વર્તુળની પરિમિતિ એટલે વર્તુળનો પરિઘ, તો વર્તુળનો પરિઘ બરાબર સૂત્ર શું 2 પાઈ આર બરાબર, ચોરસની પરિમિતિ સૂત્ર શું 4 ગુણ્યા l બરાબર। તો આપણું શોધન શું છે l તો 2 પાઈ r અપન 4 બરાબર l, તો માટે l બરાબર 2 પાઈ r અપન 4 બે દો 4 તો માટે l બરાબર પાઈ r અપન 2 બરાબર। હવે મિત્રો શું કીધું છે તો તેમના ક્ષેત્રફળનો ગુણોત્તર શોધો, તો ગુણોત્તર એટલે ભાગાકાર, તો આપણે પહેલા વર્તુળ આપ્યું છે એટલે વર્તુળનું ક્ષેત્રફળ છેદમાં ચોરસનું ક્ષેત્રફળ બરાબર। તો લખીશું કે હવે વર્તુળનું ક્ષેત્રફળ છેદમાં ચોરસનું ક્ષેત્રફળ મિત્રો વર્તુળનું ક્ષેત્રફળ સૂત્ર શું પાઈ આર સ્ક્વેર અને ચોરસનું ક્ષેત્રફળ સૂત્ર શું એલ સ્ક્વેર તો બરાબર પાઈ આર સ્ક્વેર। હવે એલ એલ બરાબર શોધ્યા કેટલા છે પાઈ આર અપોન 2 આખાનો વર્ગ તો બરાબર પાઈ આર સ્ક્વેર, તો મિત્રો પાઈ નો પણ સ્ક્વેર થાય આર નો પણ સ્ક્વેર થાય છેદમાં 2 નો પણ સ્ક્વેર થાય એટલે શું આવે पाई स्क्वायर आर स्क्वायर अपॉन 4, तो आर स्क्वायर उड़ी गया छेदों छेद अंश में जाए अबे पाई स्क्वायर आवो तू के
चौनी 4 पाई अपॉन पाई स्क्वायर तो आउट आए 4 अपॉन पाई गुणे पाई एक पाई उड़ी गो मित्रों आनो अर्ध में ऐ करूं छु बराबर तो 4 अपॉन 5 बराबर 4 अपॉन पाई तो पाई ने वैल्यू अप्लाई कर देवानी तो बराबर 4 पाई એટલે 22 छेद में 7 तो 7 ऊपर जाता रहे छेदो छेद अंश में जाए 4 गुणे 7 ना छेद में 22 तो 2 दू 4 बराबर 11 दू 22 तो 2 सीधा 14 ना छेद में 11 सो के पूछे तो તેમના क्षेत्रफळ નો ગુણોત્તર એટલે શું આવે 14 જેમ 11 આવે બરાબર તમારો જવાબ કયો આવે 14 જેમ 11 તમને સપાટીના ક્ષેત્રફળ નો ગુણોત્તર 1/2 છે આથી તેમના ઘનફળ નો ગુણોત્તર ખાલી જગ્યા 3 તો મિત્રો અહીં તમને ગોલક કીધું છે અર્ધ ગોલક કીધું નથી તો ગોલક ની વક્ર સપાટી નું ક્ષેત્રફળ સૂત્ર શું 4πr² અને અર્ધ ગોલક ની વક્ર સપાટી નું ક્ષેત્રફળ શું 2πr² બરાબર તો લખીશું કે બે ગોલક આપ્યા છે તો લખીશું કે એક ગોલક ની સપાટી નું ક્ષેત્રફળ छेदमा बीजा गोलक ने सपाटी में क्षेत्रफल सूत्र सु बे गोलक छे એટલે r1 r2 तो 4 पाई r1 स्क्वायर अपॉन 4 पाई r2 स्क्वायर 4 4 कैंसिल पाई पाई कैंसिल तो माटे तो मित्रों आ बने नो गुणोत्तर કેટલો છે 1/1/2 એટલે 1/2 બરાબર r1 स्क्वायर / r2 स्क्वायर तो माटे r1 स्क्वायर / r2 स्क्वायर બરાબર 1/2 તો મિત્રો અહીં સ્ક્વેર નીકળી જાય તો સામે સાઈડ શું લાગે રૂટ લાગે તો માટે r1 / r2 બરાબર અંડર રૂટ માં સોરી 1 નો તો 1 જ આવે 1/√2 બરાબર હવે તેમના ઘનફળ નો ગુણોત્તર તો ગોલક નું ઘનફળ સૂત્ર શું 4/3 પાઈ r ક્યુબ બરાબર તો લખીશું કે એક ગોલક નું ઘનફળ છેદ માં બીજા ગોલક નું ઘનફળ એમાં પણ r1 / r2 બરાબર એટલે 4/3 પાઈ r1 ક્યુબ / 4/3 પાઈ r2 ક્યુબ તો માટે બરાબર 4/3 ઉડી ગયા પાઈ પાઈ કેન્સલ બાકી શું રહ્યું r1 ક્યુબ / r2 ક્યુબ તો લખાય કે r1 / r2 होल क्यूब लखाय तो शू छे 1/√2 आखा नो घन तो इतना छेद मा अबे √2 नो घन तो √2 गुणे √2 गुणे √2 लखाय तो √2 गुणे √2 ले √2 नो घन तो √2 नो घन केटलो 2 √2 आ तमारो जवाब બાયસ બે નાના કાણે ત્રિજ્યાનો ગુણોત્તર 2/3 અને ઊંચાઈનો ગુણોત્તર 5/3 હોય તો તેમના ઘનફળનો ગુણોત્તર ખાલી જગ્યા થાય તો લખીશું તો મિત્રો ગુણોત્તર વાળા દાખલા ખાસ કરજો મોસ્ટ એમ્પ્ટી છે કે આ મને આમાં ત્રીજો આવ્યો બરાબર તો લખીશું કે એક નાણાકાનું ઘનફળ એટલે બોર્ડમાં આ ટાઈપના પૂછવાની શક્યતા ખરી બરાબર એક નાણાકાનું ઘનફળ છેદમાં બીજા નાણાકાનું ઘનફળ તો મિત્રો નાણાકાનું ઘનફળ સૂત્ર શું પાઈ r સ્ક્વેર h તો પાઈ r1 સ્ક્વેર h1 / પાઈ r2 સ્ક્વેર h2 કે મેં r1 r2 ને h1 h2 લખ્યું
કે આપણે બે નાડાકાર આપેલા છે બરાબર બે નાડાકાનું કોનફોર્ડ એટલે r1 r2 h1 h2 બરાબર તો પાઈ પાઈ કેન્સલ તો r1 સ્ક્વેર h1 ઓપન r2 સ્ક્વેર h2 તો આ r1 કહેવાય અને આ r2 કહેવાય બરાબર તો 2 નો વર્ગ ગુણ્યા h1 5 જેમાં r2 3 આકારનો વર્ગ ગુણ્યા h2 3 2 નો વર્ગ 4 ગુણ્યા 5 3 નો વર્ગ 9 ગુણ્યા 3 4 5 20 9 3 27 તો મિત્રો તેમના ગુણફળનો ગુણોત્તર એટલે 20:27 બરાબર તો 20:27 મોસ્ટ ટાઈમ થી બરાબર એ તમારે જોશું આવે 20:27 વિભાગે જોડકા જોડ સમાંતર શ્રેણી 1 3 5 કરતો ના પ્રથમ n પદોનો સરવાળો મિત્રો આપણે શોધવાનું શું છે સરવાળો શોધવાનો છે તો a બરાબર 1 d બરાબર બીજું પદ માઈનસ પહેલું પદ એટલે 3 માઈનસ 1 તો 2 બરાબર હવે સરવાળો શોધવાનો છે તો sn બરાબર સૂત્ર શું n / 2 આપણે છેલ્લું પદ પણ આપ્યું નથી જો આપણે છેલ્લું પદ આપ્યું હોત તો આપણે ટૂંકું સૂત્ર વાપરત પણ છેલ્લું પદ આપ્યું નથી બરાબર એટલે sn બરાબર n / 2 2a plus n minus 1 into d n ની વેલ્યુ તો છે જ નહીં n / 2 2a a બરાબર 1 plus n minus 1 d 2 તો n / 2 2 ગુણ્યા 2 plus 2n minus 2 તો આ 2 2 કેન્સલ બરાબર n / 2 કૌંસમાં 2n આ 2 2 કેન્સલ બાકી શું રહ્યું n ગુણ્યા n તો બરાબર n સ્ક્વેર આ તમારો જવાબ શું આવે e n સ્ક્વેર એ જો કોઈ આવૃત્તિ વિતરણ માટે m બરાબર 42 અને x બાર બરાબર 35 હોય તો z બરાબર ખાલી જગ્યા તો ટૂંકું સૂત્ર z બરાબર 3m - 2 x બાર તો માટે z શોધવાના છે m બરાબર 42 - 2 x બાર બરાબર 35 તો 3 ગુણ્યા 42 42 થાય કેટલા 126 - 35 દુ 70 126 - 70 તો કેટલા 56 તો જવાબ આવે b 56